चुंदड़ीवाड़ा माताजी ए चराड़ा खाते देह त्याग कर्यो। छेल्ला 86 वर्षों थी अन्न पानी न लेनार माताजी नुं निधन। बनासकांठा जिल्लाना विश्व प्रसिद्ध यात्राधाम अंबाजी खाते रहता चुंदड़ीवाड़ा माताजी नुं स्वास्थ्य सारू न होवाथी तेमना वतन चराड़ा खाते रहता हता। ते दरम्यान आजे तेओए देह त्याग करता तेमना भक्तजनोमां घेरा शोकनी लागणी प्रसरी जवा पामी छे। विश्व प्रसिद्ध यात्राधाम अंबाजी खाते भादरवी पूनमनो महामेळो भराय छे, ज्यां दर वर्षे लाखो यात्राळुओ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે। અંબાજી ખાતે ગબ્બર નજીક ચુંદડીવાડા માતાજી પણ આવેલા છે। છેલ્લા 86 વર્ષથી અન્ન પાણી ન લેતા હોવા છતાં ભક્તજનો વચ્ચે હાજર મંદિરમાં સેવા આપતા ચુંદડીવાડા માતાજીના અનેક ભક્તો અહીં અવારનવાર દર્શનાર્થે આવતા હોય છે। તે દરમિયાન તેમની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી ન હોવાથી તેમના વતન ચરણા ખાતે ગયા હતા। તે દરમિયાન તેઓનું નિધન થતા તેમના ભક્તજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। રિપોર્ટ બાય ગિરીશ જોશી, બનાસકાંઠા। પ્રહલાદભાઈ જાની છેલ્લા 25 દિવસથી શરદી ખાંસી અને તાવની બીમારીથી બીમાર હતા। અમદાવાદ ખાતે જાયડસ હોસ્પિટલમાં એમની તપાસ થયેલી અને અત્યારના જે વાવડ ચાલે છે કોરોના કોવિડનો, હોસ્પિટલમાંથી કોરોના કોવિડનો ટેસ્ટ પણ કરવાની સજેશન આપ્યું છે અને એ સુપ્રાટેક હોસ્પિટલની અંદર ટેસ્ટ કરાવ્યો, ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો। છેલ્લા 82 વર્ષથી અન્ન જળ લેતા નહોતા એટલે એમની ઉપર કોઈ દવા અપાય નહીં। આયુર્વેદિક એમના શરીર ઉપર લેપ નહીં લગાયા હતા, જેનાથી એમને શરદી કફમાં રાહત થયેલી અને 10 દિવસ પછી એ પોતે ફરતા થયા હતા। એમની ઈચ્છા હતી ચરાડા ગામનું, એમના પોતાના મૂળ ગામ જવું, ત્યાં પણ 10-12 દિવસ સુધી સેવકોએ સેવા પણ કરી, પરંતુ છેલ્લા 1 વીક પહેલાં એમને પોતાના એવી રીતે પોતાની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી અને મારું ઈચ્છા મૃત્યુ છે। એમણે એમની રીતે જે એમના મોટા ભાભી હતા એમને બધું કીધેલું હતું કે મારો દેહ પણ પડી જાય તો મને અંબાજી લઈ જજો, જ્યાં મારી મૂર્તિ મૂકી જાય ત્યાં સમાધિ આપજો, આ બધું એમને એડવાન્સ કહી દીધું હતું। ગઈકાલે પણ મને એમ કહેવામાં આવ્યું કે મેં એમને કીધું કે ચલો અંબાજી જઈએ, પણ મને એમ કહેવામાં આવ્યું આવી રીતે ઈશારો કર્યો હું સમજી ના શક્યો અને 8 કલાક પછી મારે આવવું પડ્યું, એ પોતે બ્રહ્મલીન થઈ ગયા હતા। 2 દિવસ એમના દર્શન માટેની વ્યવસ્થા કરેલી છે, લાઈવ ભક્તોને વિનંતી કરેલી છે, લોકડાઉનનો જે કાયદો છે એનું પૂરેપૂરું ચુસ્તપણે પાલન કરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે, એટલે સરકારમાંથી પોલીસ દ્વારા આપણને વિશેષ એમના પરિવારના સિવાય કોઈ વ્યક્તિને હાજર રહેવા દેવાનું નથી, એટલા માટે સોશિયલ મીડિયા દ્વારા આપણે એમના લાઈવ દર્શન કરેલા છે, એટલે લાઈવ દર્શન લોકો કરી શકશે, તો આવા સંજોગોની અંદર ભક્તો પોતાના ઘેર રહી અને લાઈવ દર્શન કરે।